આ કાંડ આઈટીએ સુરત અને અમદાવાદમાં દરોડા પાડ્યા હતા. દરોડામાં 42 લાખની રકમ જપ્ત કરવામાં આવી છે. 1 કરોડથી વધુના દસ્તાવેજ પણ જપ્ત કર્યા છે. ઇન્દોરનો દશરથ પટેલ આ રેકેટ ચલાવતો. આઈટી વિભાગે સુરત અને અમદાવાદમાં દરોડા પાડ્યા અને સમગ્ર રેકેટને ઝડપી પાડ્યું છે. 42 લાખની રકમ જપ્ત કરવામાં આવી છે. 1 કરોડથી વધુના દસ્તાવેજ પણ જપ્ત કરવામાં આવ્યા છે. ઇન્દોરનો દશરથ પટેલ આ સમગ્ર રેકેટ ચલાવી રહ્યો હતો, જે સામે આવ્યું. મધ્યપ્રદેશ ગુજરાત વચ્ચે હવાલા કાંડ ચાલી રહ્યું હતું. સંવાદદાતા ચેતન પટેલ ફોન લાઈન પર. ચેતન, મધ્યપ્રદેશ ગુજરાત વચ્ચે હવાલા કાંડમાં સુરતમાં આઈટી વિભાગે દરોડા પાડ્યા, શું હતો સમગ્ર કાંડ અને દરોડામાં કઈ વિગતો બહાર આવી છે? ચોક્કસથી, આઈટી વિભાગ દ્વારા ઇન્દોરમાં પહેલા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં વિભાગ દ્વારા અંદાજિત 29 લાખથી વધુની રોકડ જમા કરવામાં આવી હતી. ત્યારબાદ જે રીતે તપાસ કરવામાં આવી હતી, તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આ જે સમગ્ર જે હવાલા કૌભાંડ છે, એમપી અને ગુજરાત વચ્ચે સમગ્ર હવાલા કાંડ ચાલી રહ્યું હતું, જેને લઈને આઈટી વિભાગની ટીમ દ્વારા શનિવારે મોડી રાતે સુરત અને અમદાવાદમાં ધામા પાડવામાં આવ્યા હતા. તે દરમિયાન અંદાજિત 42 લાખથી વધુ નહીં રોકડ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 1 કરોડથી વધુના જે દસ્તાવેજો છે, તે દસ્તાવેજો કબજે પણ કરવામાં આવ્યા છે. આ જે સમગ્ર જે હવાલા કૌભાંડ ચાલી રહ્યું છે, તેનો માસ્ટર માઇન્ડ દશરથ પટેલ હોવાનું બહાર આવી રહ્યું છે. હાલ આઈટી વિભાગ દ્વારા તમામ જે દસ્તાવેજો છે, દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. અંદાજિત 100 કરોડથી વધુનું હવાલા કૌભાંડ બહાર નીકળે તેવી પૂરેપૂરી શક્યતા હાલ વર્તાઈ રહી છે.